हेलो फ्रेंड्स, एजुकेशन अपडेट चैनल में हूँ आशीष वाघेला आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, गुजरात नी भूगोल नी वात करवी छे त्यारे एना महत्वना जे 50 प्रश्नों छे तेनी चर्चा करिए। पहलो प्रश्न, मेहसाणा जिल्लानो कयो विस्तार गढ़वाड़ा तरीके ओळखाय छे? तो मेहसाणा जिल्लानी अंदर आवेलो छे सतलासणा तालुकानी अंदर जे आवेलो विस्तार छे एने गढ़वाड़ा तरीके ओळखवामां आवे छे। बीजो प्रश्न, वडिया पेलेस क्यां आवेल छे? तो वडिया पेलेस छे मित्रों राजपीपळामां आवेलो छे। तीजो प्रश्न, स्वास्थ्य म्यूजियम क्या आवेल छे? तो स्वास्थ्य म्यूजियम छे ते वडोदरानी अंदर आवेलू छे। चौथो प्रश्न, पाळियाद क्या वेपारनुं मोटुं केन्द्र छे? तो पाळियाद छे मित्रों ए जीनिंग कपास वेपारनुं सौथी मोटुं केन्द्र छे। पांचमो प्रश्न, सौराष्ट्रनुं कयुं तीर्थस्थान चंद्रतीर्थ तरीके ओळखाय छे? सोमनाथ मित्रों जे चंद्रनो रक्षक जेना तरीके ओळखवामां आवे छे ते मित्रों तीर्थस्थान छे चंद्रतीर्थ तरीके ओळखवामां आवे छे। छठो प्रश्न, प्रख्यात माणेकबाई मुक्तिधाम क्यां आवेल छे? तो प्रख्यात माणेकबाई मुक्तिधाम छे ते जामनगरनी अंदर आवेल छे। सातमो प्रश्न, माकड़ी डेम क्या जिल्लामां आवेलो छे? तो माकड़ी डेम छे मित्रों साबरकांठा जिल्लामां आवेलो छे, जे मोस्ट इम्पोर्टंट प्रश्न छे, खास याद रखो मित्रों, माकड़ी डेम साबरकांठा जिल्लो। आठमो प्रश्न, कयो राष्ट्रीय धोरीमार्ग गुजरातनी धोरी नस गणाय छे? तो नेशनल हाईवे नंबर 8 અને નવો નંબર મળેલો છે મિત્રો 48, જેને ગુજરાતની ધોરી નસ તરીકે ઓળખવામાં આવે છે। નવમો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર પિત્તળ નગરી તરીકે ઓળખાય છે? તો ગુજરાતનું જામનગર છે એ મિત્રો પિત્તળ નગરી તરીકે ઓળખાય છે। દસમો પ્રશ્ન, ખાન સરોવર ક્યાં આવેલ છે? તો ખાન સરોવર છે મિત્રો ધોળકાની અંદર આવેલ છે। અગિયારમો પ્રશ્ન, મરોલી બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે? તો મિત્રો જે તે સમયે છે નવસારી જિલ્લો બન્યો ન હતો ત્યારે મિત્રો મરોલી બંદર વલસાડમાં હતું, હાલની અંદર મિત્રો મરોલી બંદર છે તે નવસારીની અંદર આવેલું છે। ક્યાં મિત્રો મરોલી બંદર ક્યાં આવેલ છે? નવસારીની અંદર। બારમો પ્રશ્ન, પૂર્વ પશ્ચિમ કોરિડોર ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો પૂર્વ પશ્ચિમ કોરિડોર છે ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થાય છે। તેરમો પ્રશ્ન, નેશનલ હાઈવે નંબર 8 ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? નેશનલ હાઈવે નંબર છે ગુજરાતની ધોરીનસ તરીકે ઓળખાય છે, જે 10 જિલ્લાઓમાંથી પસાર થાય છે। અને નવો નંબર કેટલો છે મિત્રો? નવો નંબર છે 48। ચૌદમો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછું પુરુષ નિરક્ષરતાનું પ્રમાણ છે? એટલે કે સૌથી ઓછું પુરુષ નિરક્ષરતાનું પ્રમાણ છે એટલે કે સૌથી વધારે ભણેલા છે એવું કહેવા માગે તો છે એ ગાંધીનગર। પંદરમો પ્રશ્ન, સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો હોય તો એ છે આણંદ, જ્યાં એક પણ નદી આવેલી નથી એવો જિલ્લો એટલે આણંદ, જ્યાં વધુ ગ્રામીણ સાક્ષરતા સૌથી વધુ છે। સોળમો પ્રશ્ન, દમણ સાથે વલસાડના કયા બે તાલુકાની સરહદ જોડાયેલી છે? તો દમણ સાથે વલસાડના બે તાલુકા છે મિત્રો, એક છે ઉમરગામ અને બીજું છે પારડી। સત્તરમો પ્રશ્ન, નળ સરોવર કેટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે? તો નળ સરોવર છે મિત્રો 120.82 મિત્રો આની અંદર જે 115 ચોરસ કિલોમીટર આપેલું છે મિત્રો એ તદ્દન ખોટું છે। 120.82 ચોરસ કિલોમીટરની અંદર નળ સરોવર છે ફેલાયેલું છે 120.82। અઢારમો પ્રશ્ન, રણજીત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલી રેડિયો થેરાપી ક્યાં આવેલ છે? તો રણજીત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલી રેડિયો થેરાપી છે જામનગરની અંદર આવેલ છે। ઓગણીસમો પ્રશ્ન, રૂકમણી મંદિર ક્યાં આવેલું છે? તો રૂકમણી મંદિર છે મિત્રો દેવભૂમિ દ્વારકાની અંદર આવેલું છે। વીસમો પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌરાષ્ટ્રનો સૌથી નાનો જિલ્લો હોય તો એ છે મિત્રો પોરબંદર। કયો છે? પોરબંદર। એકવીસમો પ્રશ્ન, તખ્તસિંહજી લાઇબ્રેરી ક્યાં આવેલ છે? તો તખ્તસિંહજી લાઇબ્રેરી છે મિત્રો બોટાદની અંદર આવેલ છે। બાવીસમો પ્રશ્ન, વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી ક્યાં આવેલ છે? તો વિક્ટોરિયા જ્યુબિલી લાઇબ્રેરી છે વાંકાનેરની અંદર આવેલી છે। ક્યાં છે મિત્રો? વાંકાનેર। ત્રેવીસમો પ્રશ્ન, મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમ ક્યાં આવેલ છે? તો મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમ છે ગોંડલની અંદર આવેલ છે। ચોવીસમો પ્રશ્ન, વલ્લભીપુર કઈ નદી કિનારે આવેલ છે? તો મિત્રો વલ્લભીપુર છે ઘેલો નદી કિનારે આવેલ છે। કઈ નદી કિનારે મિત્રો? ઘેલો નદી, જેને આપણે ઘેલો સોમનાથ અને એવું સ્થળ આવેલું છે એ પણ યાદ રાખજો, રાજકોટની અંદર રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે ઘેલો સોમનાથ નામનું સ્થળ, અને વલ્લભીપુર છે એ ઘેલો નદી કિનારે આવેલું છે, માત્ર ઘેલો સોમનાથ નહીં આવે। પચીસમો પ્રશ્ન, લખધીરજી લાઇબ્રેરી ક્યાં આવેલ છે? લખધીરજી લાઇબ્રેરી છે મિત્રો રાજકોટની અંદર આવેલ છે। છવ્વીસમો પ્રશ્ન, સૌરાષ્ટ્રની કઈ પ્રજા ભરત ગૂંથણ માટે જાણીતી છે? તો સૌરાષ્ટ્રની છે મિત્રો કાઠી પ્રજા છે ભરત ગૂંથણ માટે જાણીતી છે। સૌરાષ્ટ્રની કઈ પ્રજા? કાઠી પ્રજા છે તે। સત્યાવીસમો પ્રશ્ન, ગીરના જંગલનું કયું ગામ નાના આફ્રિકા તરીકે ઓળખાય છે? તો ગીરના જંગલનું છે જંબુર ગામ છે નાના આફ્રિકા તરીકે ઓળખાય છે। અઠ્ઠાવીસમો પ્રશ્ન, સ્ટુઅર્ટ ગ્રંથાલય ક્યાં આવેલ છે? તો સ્ટુઅર્ટ ગ્રંથાલય છે
તે ગોધરાની અંદર આવેલ છે અને ગોધરા મિત્રો છે પંચમહાલ જિલ્લાનું વડું મથક છે એ પણ ખબર હોવી જોઈએ। અને મિત્રો સ્ટુઅર્ટ ગ્રંથાલય અને સ્ટુઅર્ટ ગાર્ડન કહેતો મિત્રો જે પણ ખબર હોવી જોઈએ 1907ની અંદર મેડમ ભીખાઈજી કામ આવે છે જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડનની અંદર રાષ્ટ્રધ્વજ આપણો ફરકાવેલો હતો સૌ પ્રથમ એ પણ અહીં આપણને ખબર હોવી જોઈએ। અને સ્ટુઅર્ટ ગ્રંથાલય કહેતો ગોધરા આવશે। 29મો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા અંતરની રેલવે લાઇન છે? તો ગુજરાતના ડાંગ જિલ્લામાં સૌથી ઓછા અંતરની રેલવે લાઇન છે। 30મો પ્રશ્ન, કયા જિલ્લાના મુખ્ય મથકનો સ્થાનિક વહીવટ ગ્રામ પંચાયત દ્વારા ચાલે છે? તો મિત્રો એ જિલ્લો છે ડાંગ જેનો મુખ્ય મથક છે મિત્રો અને સ્થાનિક વહીવટ છે ગ્રામ પંચાયત દ્વારા ચાલે છે। 31મો પ્રશ્ન, ગુજરાતના કયા વિસ્તારમાં શેરડીનું મોટા પાયે વાવેતર થાય છે? તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને બારડોલી જ્યાં સૌથી વધુ છે શેરડીનું વાવેતર થાય છે અને બારડોલી અંદર કારખાના પણ આવેલા છે। 32મો પ્રશ્ન, મગદલા બંદર કયા જિલ્લામાં આવેલું છે? મગદલા કે ભગવા કે હજીરા કે આ બધા બંદરો છે મિત્રો સુરતની અંદર આવેલ છે। આ ત્રણ યાદ રાખો, મગદલા ભગવા અને હજીરા આ બંદર સુરતની અંદર આવેલા છે। 33મો પ્રશ્ન, નવજીવન એક્સપ્રેસ કયા બે સ્થળોને જોડે છે? તો નવજીવન એક્સપ્રેસ છે અમદાવાદ અને ચેન્નઈ અને ચેન્નઈ મિત્રો તમિલનાડુની અંદર આવેલું છે। તો અમદાવાદ અને ચેન્નઈને કઈ એક્સપ્રેસ જોડે છે મિત્રો? નવજીવન એક્સપ્રેસ। 34મો પ્રશ્ન, શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી છે જે ભુજની અંદર આવેલી છે। ક્યાં આવેલી છે મિત્રો? ભુજની અંદર। 35મો પ્રશ્ન, દેવભૂમિ દ્વારકાનું સર્જન કયા જિલ્લામાંથી કરવામાં આવ્યું છે? તો દેવભૂમિ દ્વારકાનું સર્જન છે મિત્રો જામનગર જિલ્લામાંથી કરવામાં આવેલું છે જે મિત્રો પહેલાંના સમયે નવાનગર સ્ટેટ તરીકે જામનગર ઓળખાતું તે પણ આપણને અહીં ખબર હોવી જોઈએ। જેવી રીતે ભાવનગર છે ભાવેણા તરીકે ઓળખાતું તેવી જ રીતે હાલનું જામનગર છે નવાનગર તરીકે ઓળખાતું હતું। 36મો પ્રશ્ન, નવનિર્મિત જિલ્લાઓમાંથી કયા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે? તો નવનિર્મિત જિલ્લાઓમાંથી મોરબી દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ છે મિત્રો તે નવનિર્મિત જે નવા જિલ્લા બન્યા છે તેમાં દરિયા કિનારો ધરાવે। 7 જિલ્લા બનેલા હતા તેમાંથી આ 3 જિલ્લા છે દરિયાકાંઠો ધરાવે છે। અને મિત્રો ખાસ યાદ રાખો, સૌથી ઓછો દરિયા કિનારો કે તો મોરબી ધરાવે છે અને સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવતું હોય તો એ છે કચ્છ જિલ્લો। 37મો પ્રશ્ન, નવસર્જિત જિલ્લાઓમાં કયા જિલ્લો ખનિજ સંપત્તિમાં અગ્રેસર છે? તો નવસર્જિત જિલ્લાઓમાં છે છોટા ઉદેપુર જિલ્લો છે તે ખનિજ સંપત્તિમાં અગ્રેસર છે। 38મો પ્રશ્ન, કબૂતરી ડેમ ક્યાં તાલુકામાં આવેલો છે? તો કબૂતરી ડેમ છે મિત્રો એ લીમખેડા તાલુકામાં આવેલો છે અને લીમખેડા મિત્રો છે એ દાહોદની અંદર આવેલું છે। 39મો પ્રશ્ન, મધુવંતી ડેમ ક્યાં તાલુકામાં આવેલો છે? તો મધુવંતી ડેમ છે જૂનાગઢના મેંદરડા તાલુકામાં આવેલ છે મિત્રો। હવે ખાસ કરીને જિલ્લાઓ એ લોકો પૂછતા નથી જે તે સ્થળ આવેલું હોય છે જે તે ડેમ હોય સ્થળ હોય મંદિર હોય તો મિત્રો એનો તાલુકો પૂછતા હોય છે એ લોકો। તો તાલુકા આપણને ખાસ બધા છે એ યાદ રાખી લેવા જરૂરી છે। તો મધુવંતી ડેમ કયો તાલુકો? મેંદરડા તાલુકો અને જિલ્લો છે જૂનાગઢ। 40મો પ્રશ્ન, સુખભાદર કઈ નદીની ઉપનદી છે? તો સુખભાદર છે મિત્રો સાબરમતી નદીની ઉપનદી છે। 41મો પ્રશ્ન, સર્વમંગલા દેવીનું મંદિર ક્યાં આવેલું છે? તો સર્વમંગલા દેવીનું મંદિર છે મહેસાણા જિલ્લાના ખંડોસણા ખાતે આવેલું છે બેતાલીસમો પ્રશ્ન, આરસુરની ગિરિમાળા કેટલા કિલોમીટર લાંબી છે? તો આરસુરની ગિરિમાળા છે મિત્રો 161 કિલોમીટર લાંબી છે। કેટલી? 161 કિલોમીટર છે આરાસુની ગિરિમાળા લાંબી છે। 43મો પ્રશ્ન, કયું સ્થળ ગુલાબના તાળા માટે જાણીતું છે? તો ગુલાબના તાળા માટે છે જેને પિત્તળ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે એવું જામનગર છે અને ગુલાબના તાળા માટે પણ જાણીતું છે। 44મો પ્રશ્ન, તણછાઈ કાપડ સાથે કયું સ્થળ જોડાયેલું છે? તો તણછાઈ કાપડ સાથે છે સુરત સ્થળ જોડાયેલું છે। 45મો પ્રશ્ન, પોશિત્રા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે? તો પોશિત્રા બંદર છે મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે। પોશિત્રા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં। 46મો પ્રશ્ન, વણાકબોરી ડેમ ક્યાં આવેલ છે? તો વણાકબોરી ડેમ છે તે બાલાસિનોર તાલુકો મહીસાગર જિલ્લો અને વણાકબોરી ગામ ખાતે આવેલ છે। 47મો પ્રશ્ન, ગુજરાતમાં કુલ કેટલા મધ્યમ કક્ષાના બંદરો છે? તો ગુજરાતમાં છે 11 છે એ મધ્યમ કક્ષાના બંદરો છે। 48મો પ્રશ્ન, મઢવાડ અને ધામરેજ બંદર ક્યાં જિલ્લામાં આવેલ છે? અને મઢવાડ અને ધામરેજ બંદર છે મિત્રો ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે। 49મો પ્રશ્ન, કાવી અને ટંકારી ક્યાં જિલ્લાના ઉપેક્ષિત બંદરો છે? તો કાવી અને ટંકારી છે મિત્રો તે ભરૂચ જિલ્લાના ઉપેક્ષિત બંદરો છે। આપણે કાવી નામ સાંભળ્યું છે મિત્રો સાસુઓના દેરા માટે કાવી, અને કાવી જે છે અને ટંકારી છે એ બંદરો પણ છે જે ભરૂચ જિલ્લામાં આવેલા છે। 50મો પ્રશ્ન, ડાકોરનું રણછોડરાય મંદિર ક્યાં તાલુકામાં આવેલ છે?
तो डाकोरनुं रणछोड़राय मंदिर छे ठासरा तालुकानी अंदर आवेलुं छे अने ठासरा छे मित्रों खेड़ानो एक तालुको छे ए पण अहीं आपणे खबर होवी जोईए। जो मित्रों तमने आ 50 प्रश्नो गम्या होय तो लाइक करो, सब्सक्राइब करो अने शेर करो जेथी मित्रों आवनारी अपडेट तमने समयसर मळती रहे। थैंक यू फ्रेंड्स।